नमस्कार एट द रेट गुजरात में आपनो स्वागत छे। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની વર્ષો જૂની પરંપરા તૂટી હોવાની ખબર સામે આવી છે। જી હા દર્શક મિત્રો, ડાકોરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે એક સેવકે સાત મહિલાઓ સાથે રાજા રણછોડ રાયના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો। એટલું જ નહીં, આ સેવકે મંદિરના નીતિ નિયમો વિરુદ્ધ જઈ મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા હતા। આ દરમિયાનના દ્રશ્યો સામે આવતા વિવાદ સર્જાયો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપીશું, આ દરમિયાનના સોશિયલ મીડિયામાં વાયરલ દ્રશ્યો પણ બતાવીશું। પરંતુ એ પહેલાં, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। વૈશાખી પૂર્ણિમાના દિવસે ડાકોર મંદિરમાં લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવતા આ ઘટનાએ વિવાદ સર્જ્યો છે। દર્શક મિત્રો, બન્યું એવું કે રિપોર્ટ મુજબ સવારે શણગાર આરતી બાદ 9:30 વાગ્યાની આસપાસ ભગવાનની સેવામાં હાજર રહેલ પરેશભાઈ રમેશચંદ્ર સેવકે તેમના પરિવારની 7 જેટલી મહિલાઓને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા હતા। આ ઘટનાનું લાઈવ પ્રસારણ થઈ જતાં મોટો વિવાદ સર્જાયો હતો। એટલું જ નહીં દર્શક મિત્રો, સવારના સમયે મંદિરમાં મહિલાઓ સાથે પ્રવેશી રહેલ સેવકને પટ્ટાવાળાએ રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તેને ધક્કો મારીને મહિલાઓ સાથે સેવકે નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે। જી હા દર્શક મિત્રો, હાલ કોરોના કાળમાં મંદિરો ભક્તો માટે બંધ છે, ત્યારે સેવકો નિત્યક્રમ અનુસાર મંદિરમાં પ્રવેશી શ્રીજીનું પૂજન કરે છે। તેવામાં તમામ નિયમો અભરાઈએ મૂકી આ સેવકે મહિલાઓને ગર્ભગૃહમાં દાખલ કરી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવતા ભક્તોમાં દુઃખ સાથે રોષની લાગણી પ્રવર્તી છે। દર્શક મિત્રો, સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે ફક્ત કોરોના કાળમાં જ નહીં, સામાન્ય દિવસોમાં પણ સેવક સિવાય ભક્ત, વૈષ્ણવો, બ્રાહ્મણો પણ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકતા નથી, ત્યારે આવી ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવ્યો છે। તો વર્ષો જૂની આ પરંપરા તૂટી, પરંતુ આ બાબતે સ્પષ્ટ નિયમો નહીં હોવાના કારણે આ વિવાદમાંથી આરોપીઓ છટકી ગયા હોવાની વાતો પણ વહેતી થઈ છે। જી હા, રિપોર્ટ મુજબ આ ઘટના બાદ વિવાદ થતા મેનેજર અરવિંદ ફૂલશંકર મહેતાની ફરિયાદના આધારે ડાકોર પોલીસે પરેશ સેવક વિરુદ્ધ કોવિડના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે। પોલીસે આ અંગે IPC 188 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલો સામે આવ્યા છે। દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ સમગ્ર વિવાદ જેના કારણે ઊભો થયો છે તે પરેશભાઈ રમેશચંદ્ર સેવકે જણાવ્યું હતું કે આજે અમારા પરિવારનો સેવાનો વારો હતો। અમારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઈ પણ સભ્યને દર્શન કરવા માટે લઈ જઈ શકું છું। મારા વારાદારીઓ કે સેવકો કોઈને કશું પૂછવાનું હોતું નથી। અમે અમારા પરિવારના સભ્યોને નિજ મંદિરમાં લઈ જઈ શકીએ છીએ। જેમને હું મારી સાથે લઈ ગયો હતો એ મારા પત્ની અને મારા ભાભી સહિત પરિવારજનો હતા। વિચારને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।